175 પ્લસ નો ટાર્ગેટ મારા વિદ્યાર્થી મિત્રોનો હોવો જોઈએ. અત્યારે હાલ જે ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આવી ગયો છે અને એના માટે 175 પ્લસ નો ટાર્ગેટ એટલે કે ડીડીસીટી 2025 નો નવો ટાર્ગેટ મેં સેટ કર્યો છે 175 પ્લસ. જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસ સાથે જોડાયેલા છે, યુટ્યુબ ચેનલ હોય કે એપ્લિકેશન હોય કે વોટ્સઅપ ગ્રુપ હોય કે ઇન્સ્ટાગ્રામ પેજ હોય યા ટેલિગ્રામ ચેનલ હોય, જે વિદ્યાર્થી મિત્રો મારા સાથે જોડાયેલા છે ને એ વિદ્યાર્થી મિત્રો જો તૈયારી કરવા માંગી રહ્યા છે તો એ વિદ્યાર્થી મિત્રોના જે ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ તમે જે એપ્રિલ મંથની અંદર આપવાના છો 2025ની અંદર, તો અત્યારથી આપણે એની તૈયારી સ્ટાર્ટ કરી દીધી છે. જે પ્રમાણે ઇલેક્શન હોય છે ને એ પ્રમાણે આપણો ટાર્ગેટ હોય છે, એ પ્રમાણે આ વખતનો ટાર્ગેટ છે 175 પ્લસ માર્ક્સ મારા દરેક વિદ્યાર્થી મિત્રોમાં હોવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો હું વાત કરી રહ્યો છું ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2025 જે અત્યારે સેમેસ્ટર 5ની અંદર અત્યારે અભ્યાસ કરી રહ્યા છે એ વિદ્યાર્થી મિત્રોની વાત કરી રહ્યો છું. હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો ડીડીસીટી એટલે ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ હવે સેમેસ્ટર 5 તમે અત્યારે હાલ જોઈન થઈ ગયા છો, સેમેસ્ટર 5 સ્ટાર્ટ થવાની તૈયારી છે. અત્યારે ઇન્ટર્નશિપ ચાલી રહી છે, વિધિન દિવસોમાં ઇન્ટર્નશિપ ફિનિશ થવાની છે અને સેમેસ્ટર 5 કન્ટિન્યુ થઈ જશે. એના પછી સેમેસ્ટર 6 આવશે. સેમેસ્ટર 6ની જીટીયુની એક્ઝામ પહેલા તમારે ડીડીસીટીનું રજિસ્ટ્રેશન પ્લસ ડીડીસીટીની એક્ઝામ આપવાની રહેશે અને સેમેસ્ટર 6નું રિઝલ્ટ બાકી હશે અને તમને કઈ કોલેજ ઓફર થવાની છે એ ડીડીસીટી રેન્કના આધારે ખબર પડવાની છે. હજી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો, ગુજરાતના ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા છે આરામથી સૂવે છે, હજી તો વાર છે ને સાહેબ, એક વર્ષની વાર છે, સમય જતા વાર નથી લાગતો. હમણાં જ એડમિશન સ્ટાર્ટ લીધું હતું ડિપ્લોમામાં અને અત્યારે હાલ સેમેસ્ટર લાસ્ટ ઇયરની અંદર આવી ગયા, યાદ છે ને વિદ્યાર્થી મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો ડીડીસીટીનું વોટ્સઅપ ગ્રુપ આપણો એક્ટિવ છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે, હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો. અને વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ટાર્ગેટ આપણો સેટ કરી દેવાનો છે 175, ટેલિગ્રામ ચેનલ પણ મૂકેલી છે લિંક, ત્યાંથી પણ જોઈન થઈ જશો. હવે વાત કરીએ કે 175 માર્ક્સ માટે તૈયારી કેવી રીતના કરવાની છે, એનો રોડમેપ શું હોવો જોઈએ, પ્લસ બેસ્ટ સ્ટડી મટીરિયલ ક્યાંથી મળી રહેશે, કે તૈયારી કરવી છે બેસ્ટ મટીરિયલ ખોટા વધારે પડતું તૈયારી ના કરવું પડે, કારણ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ઘણી રીતે ખોટી રીતે ફસાતા હોય છે. ઘણા યુટ્યુબ ચેનલના માધ્યમથી ઘણા લોકો એવી તૈયારી કરાવતા હોય છે કે જે લોકો જી એડવાન્સની એક્ઝામ આપવાના હોય, JEE એક્ઝામ આપવાના હોય, નીટની એક્ઝામ આપવાના હોય એ રીતના તૈયારી કરાવતા હોય છે. પણ મારા વિદ્યાર્થી મિત્રોને હું કહું કે તમે ડિપ્લોમા લેવલના સ્ટુડન્ટ છો, નથી IIT ની એક્ઝામ આપવાની, નથી તમારે મેડિકલની એક્ઝામ આપવાની, નથી PG ની એક્ઝામ આપવાની, તમે ડિપ્લોમા લેવલના સ્ટુડન્ટ છો, ડિપ્લોમા લેવલની તૈયારી કરાવવાની છે. તો જેટલા પણ યુટ્યુબના માધ્યમથી ઘણા બધા તૈયારી કરાવી રહ્યા છે બધાને થોડું મારે કહેવું છે કે સ્ટુડન્ટને એ રીતના માઇન્ડ કોન્સેપ્ટ ક્લિયર કરાવો કે વિદ્યાર્થી મિત્રો ડિપ્રેશનમાં ના આવી જાય અને પ્રોપરલી તૈયારી કરી શકે, એના માટેની મારી વાત છે વિદ્યાર્થી મિત્રો. તો હવે વાત કરીએ આપણે કે DDCT 2025 તો કોને આપવાની છે, પહેલા કયા વિદ્યાર્થી મિત્રોને આપવાની છે? તો ગુજરાતની કોઈ પણ કોલેજમાં ડિપ્લોમા કરતો હોય, કોઈ પણ બ્રાન્ચ હોય, મિકેનિકલ, સિવિલ હોય, ઇલેક્ટ્રિકલ હોય, IT હોય, કોમ્પ્યુટર હોય, ECE હોય, ICT હોય, ICT હોય, ગમે તે બ્રાન્ચ હોય, કોઈ પણ બ્રાન્ચ હોય, સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હોય, GTU લાગતી હોય, સેલ્ફ ફાઇનાન્સ યુનિવર્સિટી લાગતી હોય, ગણપતિ યુનિવર્સિટી હોય, પછી કોઈ પણ XYZ યુનિવર્સિટી કેમ નથી હોતી, એને ડિગ્રીમાં એડમિશન લેવું છે, એની કોલેજમાં જ એડમિશન લેવું છે ફરીથી, તો પણ એને DDCT ની એક્ઝામ આપવી પડશે, ફરજિયાત આપવી પડશે. ટોપ 10 કોલેજોમાં એડમિશન લેવું છે તો તમારા માર્ક્સ 170 પ્લસ હોવા જોઈએ તો સારી કોલેજમાં એડમિશન મળશે. આ વખતના કટઓફના પ્રમાણે, આ વખતનું કટઓફ છે એનો વિડીયો હું બનાવવાનો છું ઓલરેડી વિદ્યાર્થી મિત્રો, આખું પ્રોસેસ ફિનિશ થઈ જાય પછી હું બનાવવાનો છું, કેટલા માર્ક્સ લાવવાથી કઈ કોલેજમાં એડમિશન મળ્યું હતું તો એના આધારથી તમે ટાર્ગેટ સેટ કરી શકો. ઓકે, તો હવે વાત કરીએ કે DDCTની તૈયારી કરવી છે તો રોડમેપ શું હોવો જોઈએ. તો અત્યારે હાલ સેમિસ્ટર 5ની અંદર છો, તો સેમિસ્ટર 5ની અંદર છો તો વિદ્યાર્થી મિત્રો મારો ટાર્ગેટ એક જ છે કે તમે સેમિસ્ટર 5 અથવા 31/12/2024 સુધીમાં તમે મેથ્સ, ફિઝિક્સ અને ઇંગ્લિશ આ 3 સબ્જેક્ટ તમારે ફિનિશ કરવાના છે. હવે મેથ્સની અંદર વાત કરીએ તો મેથ્સના કુલ 50 માર્ક્સ છે, એટલે કે 50 માર્ક્સનું મેથ્સ છે, 50 માર્ક્સનું મેથ્સ છે, ફિઝિક્સ છે 60 માર્ક્સનું છે અને ઇંગ્લિશ છે 50 માર્ક્સનું છે. તો મારું અત્યારે હાલ તમને ટાર્ગેટ એક જ આપું છું કે તમે જે અત્યારે સેમેસ્ટર 5ની અંદર સ્ટાર્ટ થયું છે એટલે હવે આપણે 1/8 ગણીએ તો 1/8 ટાઈમ ગણીએ, બીજી બધી ડેટ ભૂલી જઈએ તો 1/8/2024 ટુ 31/12/2024 સુધીનું હું તમને કાર્ય આપી દઉં છું, એટલે 8, 9, 10, 11, 12, 5 મહિના, એટલે
5×30 કરો એટલે 150 દિવસનો ટાર્ગેટ છે. 150 ડેઝની અંદર તમારે કેટલા માર્ક્સની તૈયારી કરવાની છે? તો 160 માર્ક્સની તૈયારી કરવાની છે. કેટલા? 160 માર્ક્સ, એટલે એક દિવસની એક માર્ક્સ કરતા વધારે તૈયારી કરવાની છે. હવે તૈયારી કઈ રીતના કરવાની છે એ પણ હું તમને બતાવી દઉં છું. કેમ મેં તમને 31/12/24 સુધીનો ટાર્ગેટ આપ્યો? કારણ કે હવે સેમિસ્ટર 5 છે, સેમિસ્ટર 5 માં તમારા સબ્જેક્ટ આવી ગયા છે, પ્લસ જોડે જોડે તમારે સેમિસ્ટર 5 હશે એના જોડે જોડે તમારે એક્સ્ટ્રા ટાઈમ કાઢવાનો છે. દિવસના 2-3 કલાક તમારે DDCT ની તૈયારી કરવાની છે. તમે સેમિસ્ટર 5 માં 10 માંથી 10 કેમ SPI નથી લાવતા, 6 માં 10 માંથી 10 SPI કેમ નથી લાવતા, એનાથી કોઈ ફરક નથી પડતો. તમારી DDCT ની અંદર રેન્ક શું આવે છે એનાથી જ ફરક પડવાનો છે. પછી પ્રાઇવેટ કોલેજ હોય, પ્રાઇવેટ યુનિવર્સિટી હોય, યા GTU યુનિવર્સિટી લાગતી હોય, કોઈ પણ વિદ્યાર્થી મિત્ર હોય, કોઈ પણ બ્રાન્ચ હોય, આ વસ્તુ ચેતી જજો. કારણ કે હજી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના માઇન્ડમાં હજી કોન્સેપ્ટ ક્લિયર થયો નથી કે DDCT શું છે. ઓકે, તો મારો ટાર્ગેટ છે કે ભાઈ મેથ્સ તમારું ક્લિયર થઈ જવું જોઈએ આ દિવસમાં, ફિઝિક્સ પણ ક્લિયર થઈ જવું જોઈએ, ઇંગ્લિશ પણ ક્લિયર થવું જોઈએ. એટલે બાકીના જે 40 માર્ક્સ છે એ આપણે 1/1/2024-25 થી સ્ટાર્ટ કરીએ, તો 31/3/2025 સુધીમાં એ પ્લસ આનું રિવિઝન કરવાનું છે. એટલે તમારું રિવિઝન પણ થઈ જાય જોડે જોડે, અને જે બાકીના સબ્જેક્ટ વધ્યા, એટલે કયા કયા સબ્જેક્ટ વધ્યા, તો વિદ્યાર્થી મિત્રો તમને કહી દો કે એ જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટમાં કયા કયા આવી જશે? તો એન્વાયરમેન્ટ આવી જશે, કેમેસ્ટ્રી આવી જશે, કેમેસ્ટ્રી એન્ડ કોમ્પ્યુટર, આ બધાના કુલ માર્ક્સ છે. એન્વાયરમેન્ટના 10 માર્ક્સ છે, આના 20 માર્ક્સ છે, અને આના 10 માર્ક્સ છે, એટલે કુલ 40 માર્ક્સ જે બાકી રહ્યા છે એ 40 માર્ક્સ આપણે 1/1/2025-31/3/2025 માં તૈયારી કરવાની છે, પ્લસ આ 40 માર્ક્સ પ્લસ આગળના 110 માર્ક્સનું રિવિઝન કરવાનું છે, જેથી આપણે એપ્રિલ મંથની અંદર, એપ્રિલ મંથમાં એક્ઝામ આવવાની છે DDCT ની, તો એપ્રિલ મંથની અંદર આપણે 175 માર્ક્સ, 175 પ્લસ માર્ક્સ આપણે એચિવ કરી શકીએ, ઇઝી કરી શકીએ. જ્યારે પણ તૈયારી કરતા હોઈએ ત્યારે રિવિઝન મહત્વનું છે. હવે આ બધી તૈયારી તો મેં માઇન્ડમાં સેટ કરી દીધી કે સર હું ચલો તૈયારી કરવા તૈયાર છું, પણ મારે શરૂઆત ક્યાંથી કરવી? ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો એમ છે કે સાહેબ શરૂઆત ક્યાંથી કરવાની, હું શરૂઆત કઈ રીતના કરું, કયો સબ્જેક્ટ સ્ટાર્ટ કરું, કયું ચેપ્ટર સ્ટાર્ટ કરું, કયા MCQ કરું? તો વિદ્યાર્થી મિત્રો ચિંતા કરવાની જરૂર નથી. પહેલા સેમિસ્ટરથી અત્યારે ચોથું સેમિસ્ટર પત્યું ત્યાં સુધી તમને આઇકોન એન્જિનિયરિંગે સાથ આપ્યો છે, ઈચ એન્ડ એવરી સબ્જેક્ટમાં સાથ આપ્યો છે. આપ્યો છે કે નથી આપ્યો મને રિપ્લાય આપશો, મને કોમેન્ટ આપશો. મેથ્સ હોય, મેથ્સ 2 હોય, ફિઝિક્સ હોય, એપ્લાઇડ ફિઝિક્સ હોય, કોઈ પણ સબ્જેક્ટ હોય, એમાં સુપર 30 પણ ક્વેશ્ચન તમને કાઢીને આપ્યા છે, 10 એક્ઝામ્પલ પણ આપી દીધેલા છે, બધા સબ્જેક્ટના રિવિઝન સાથેના એક્ઝામ્પલ પણ આપેલા છે. તો એ જ પ્રમાણે આપણે DDCT માટેનો કોર્સ જે છે એ આપણો ઓલરેડી લોન્ચ કરેલો છે. હું કોર્સ બતાવી દઉં તમને, પછી આખું કન્ટેન્ટ તમને બતાવું વિદ્યાર્થી મિત્રો. તો DDCT નો કોર્સ ઓલરેડી લોન્ચ કરી દીધેલો છે, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જોઈન થઈ ગયા છે, જોઈ શકો છો. હવે એની અંદર કન્ટેન્ટ જોઈએ તો અત્યારે હાલની તારીખમાં 273 કન્ટેન્ટ છે વિદ્યાર્થી મિત્રો. કેટલા? 273 જોઈ લો, 237 કન્ટેન્ટ છે, એની અંદર 237 કન્ટેન્ટ ઓલરેડી મૂકેલા છે. આ કન્ટેન્ટ ની અંદર શું છે તો એ બતાવી દઉં તમને. તો અત્યારે હાલ લાઈવ લેક્ચર સ્ટાર્ટ થઈ ગયા છે, એ લાઈવ લેક્ચર્સ ની અંદર ડેલી લાઈવ લેક્ચર્સ અહીંયા જોઈ લો છો, તો ડેલી લાઈવ લેક્ચર સ્ટાર્ટ થઈ ગયા છે. એની નોટ્સ પણ તમને અહીંયા પ્રોવાઈડ થતી હોય છે, ડે બાય ડે ની જે નોટ્સ છે એ નોટ્સ પણ તમને અહીંયાથી પ્રોવાઈડ થશે. આ ટાઈપની નોટ્સ પણ હશે, એ દરેક નોટ્સ અહીંયાથી તમને પ્રોવાઈડ થતી હોય છે, પ્લસ એના લેક્ચર્સ પણ એના પ્રોવાઈડ થતા હોય છે. પ્લસ આની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે આની સાથે સાથે તમને આગળની સાલ, એટલે આ તો અત્યારના છે, જોડે જોડે આની પ્રોવિઝનલ ઇયરના જેટલા પણ લેક્ચર્સ લેવાયા છે જે સબ્જેક્ટના, એ સબ્જેક્ટના સ્ટડી મટીરિયલ્સ, વિડીયોઝ પણ છે, MCQ પણ એની અંદર અવેલેબલ છે. પ્લસ જોડે જોડે વિદ્યાર્થી મિત્રો દરેક સબ્જેક્ટના મટીરિયલ છે, એના GTU ના, એના સોરી DDCT ના પેપર્સની તૈયારી હોય, પેપર્સ છે, એના પેપર સેટ પણ અવેલેબલ છે, પ્લસ સોફ્ટ સ્કિલ છે, મોક રાઉન્ડ ટેસ્ટ એટલે કે આપણે જે ટેસ્ટ સિરીઝો બનાવી છે DDCT ની એની પણ ત્યાં અવેલેબલ છે વિદ્યાર્થી મિત્રો. એના પછી ઓનલાઈન ટેસ્ટ છે એ પણ છે, બુક્સ પણ અહીંયા અવેલેબલ છે, જેટલી DDCT ની માર્કેટમાં બુક્સ અવેલેબલ છે એ બધી જ અહીંયા મૂકેલી છે, પ્લસ DDCT ના જે પેપરો છે, સેમ્પલ પેપરો છે, એ પણ અહીંયા અવેલેબલ છે. પ્લસ આટલું મટીરિયલ આજની તારીખમાં છે, જે પ્રમાણે જે નવું નવું મટીરિયલ બની રહ્યું છે એ તો એડ થવાનું જ છે. તો વિદ્યાર્થી મિત્રો રાહ નથી જોવાની,
આજથી જ તૈયારી સ્ટાર્ટ કરવા માટે આપણે આઇકોન એન્જિનિયરિંગની જે ઓનલાઈન લેક્ચર્સ, લાઈવ લેક્ચર છે, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જોઈન થઈ ગયેલા છે. જે જે બાકી છે વિદ્યાર્થી મિત્રોને આપણે થોડું બતાવી દઈએ કે તો ડેલી લાઈવ લેક્ચર હોય છે, 9 PM નો ટાઈમિંગ હોય છે, ડેલી 9 PM નો ડેલી ટાઈમ હોય છે. મંડે ટુ ફ્રાઈડે અત્યારે ટેસ્ટ લેક્ચર્સ હોય છે, પ્લસ સેટરડે ટેસ્ટ હોય છે, સેટરડેનો ટેસ્ટ રહે છે. અત્યારે સન્ડે, સેમિસ્ટર 5 સુધી સન્ડે ઓફ રહેશે. સેમિસ્ટર 5 ફિનિશ થવા આવશે, સેમિસ્ટર 6 સ્ટાર્ટ થશે, એટલે સન્ડે પણ ઓફ નહીં રહે, સન્ડે પણ નવો લેક્ચર સ્ટાર્ટ થઈ જશે. જેમ જેમ નજીક આવશે એમ એમ હિટિંગ વધતી જશે. ડેલી લાઈવ લેક્ચર્સના વિડીયો રેકોર્ડિંગ્સ તો અવેલેબલ છે જ, પ્લસ આગળના ડેલી લાઈવ લેક્ચરના વિડીયો પણ 2024માં જે લેવા આવ્યા હતા એના પણ અવેલેબલ છે. યુનિટ વાઇઝ PDF એટલે કે એના મટીરિયલ્સ પણ અવેલેબલ છે, ઇંગ્લિશ અને ગુજરાતી બંને લેંગ્વેજની અંદર. યુનિટ વાઇઝ MCQ PDF વિથ આન્સર વિથ સોલ્યુશન, જે મેથ્સ હોય, ફિઝિક્સ હોય, કોઈ પણ ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં અવેલેબલ છે. યુનિટ વાઇઝ MCQ ટેસ્ટ પણ અવેલેબલ છે. યુનિટ વાઇઝ વિડીયોઝ, એક્સ્ટ્રા વિડીયોઝ, લેક્ચર્સ પણ રેકોર્ડિંગ કરીને પણ મૂકેલા છે. ઘણા બધા કોર્સના ઘણા બધા પ્લેટફોર્મ છે, ત્યાં તમને શું કરાવવામાં આવે છે, મારું અને એમનામાં ફરક શું છે, હું કોઈનું પર્ટિક્યુલર એકનું નથી કહેતું, જનરલી વાત કરી લઉં. તો જનરલી વાત કરું તો એમાં શું ફરક છે, એ લોકો તમને બધું પ્રોવાઈડ કરીને મૂકી દીધું, ભાઈ વિડીયોઝ લેક્ચર એડ કરી મૂકી દીધા, PDF મૂકી દીધી, પણ વિડીયો જોઈને બેસી રહેવાનું બસ. તમને ડાઉટ શું છે, એક વીકમાં કદાચ તમને ડાઉટ સેશન રાખે, આપણે તો ઓલ ટાઈમ તમારા જોડે જ છીએ. લાઈવ લેક્ચર્સમાં તમારા જોડે માઇક ઓન, અહીંયા જે એક્ઝામ્પલ ગણાવું છું, ઘણા વિદ્યાર્થી મિત્રોને આઈડિયા ના આવ્યો, તરત જ પૂછી લે સર મને આઈડિયા ના આવ્યો, તો ઓન ધ સ્પોટ એનો નિકાલ. ડેલી તમારા સાથે જોઈન, ડેલી જોઈન, એક પણ દિવસ બાકી નહીં કે જ્યાં હું તમારા સાથે જોઈન ના હો, આટલો મોટો મેજર ફરક છે. સમજી લેજો, સમજદારને ઈશારો કાફી છે, સમજદારને ઈશારો કાફી છે. ઓકે, એટલે વિદ્યાર્થી મિત્રો, ફક્ત ને ફક્ત એકલા વિડીયો જોવાથી આઈડિયા નથી આવતો, હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ. અને જ્યારે પણ તમે વિડીયો જોવો છો અને ઘણા બધા ક્વેશ્ચન ઊભા થતા હોય, એ ક્વેશ્ચન તમે સામેવાળું પૂછવાવાળું હોય તો તમે પૂછી શકો છો, બાકી ડેલી લાઈવ છે. આજે તમને કોઈ ક્વેશ્ચન ઊભો થયો અને 2 દિવસ પછી એનું કોઈ ડાઉટ સેશન હોય ત્યાં સુધી આપણે ભૂલી પણ ગયા હોય કે મને શું ડાઉટ હતો. ઓકે, એટલા માટે કહું છું કે ડેલી લાઈવ લેક્ચર્સની અંદર મારા સાથે જોઈન થવામાં આટલો મોટામાં મોટો બેનિફિટ છે, એ આ બેનિફિટ છે ડેલી લાઈવ લેક્ચર્સનો. ડેલી લાઈવ લેક્ચરની અંદર 1 hour તો મિનિમમ 1 hour તો તમારા સાથે હું લાઈવ જ હોઉં છું, એની અંદર તમે કોમ્યુનિકેશન કરી શકો છો. બીજું કે બીજી બધી ફેકલ્ટી બોલાવીને આપણે તૈયારી નથી કરાવતા, 1 Army man ફક્ત હું એકલો પોતે જ તમને તૈયારી કરાવીશ, બીજા કોઈ ફેકલ્ટીની જરૂર નથી. કારણ કે બધા સબ્જેક્ટ મેં તમને 2011થી કરાવતો આવું છું અને અત્યારે કરાવું છું અને આગળ કરાવતો પણ રહીશ વિદ્યાર્થી મિત્રો, એટલે ચિંતા કરવા નથી. તમને ડાઉટ છે, તમે ફોન કર્યો તો તમને ત્યાંથી એવું મળે કે ભાઈ બીજા નથી, આ ફેકલ્ટી હાજર નથી, અહીંયા તો હાર્દિક પટેલ તમારા સાથે છે, ઓલવેઝ તમારા સાથે રહેશે. ગમે તે સબ્જેક્ટ પૂછી નાખો, કોઈ પણ લેક્ચર, મેથ્સ નું લેક્ચર ચાલતું હોય અને ફિઝિક્સ નો ક્વેશ્ચન પૂછી નાખો તો પણ ઓન ધ સ્પોટ તમને આન્સર મળી જશે. ઓકે, તો મેઇન અને બીજું કે વીકલી ટેસ્ટ એઝ પર DDCT માર્ક્સ સિસ્ટમ, એટલે જે માર્કિંગ સિસ્ટમ છે, 2 marks ઇચ ક્વેશ્ચન અને -0.5 નેગેટિવ માર્કિંગ છે, તો આના આધારે તૈયારી કરવાની છે વિદ્યાર્થી મિત્રો. તો હજી સુધી જે વિદ્યાર્થી મિત્રોએ આપણા DDCT નો કોર્સ પરચેસ નથી કર્યો, એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, અથવા એપ્લિકેશનમાં જઈ DDCT નો કોર્સ પરચેસ કરી લેશો. પ્લસ જે વિદ્યાર્થી મિત્રોએ કરી દીધો છે અને વિદ્યાર્થી મિત્રો પેડ ગ્રુપમાં જોઈન ના હોય તો એની જે પેમેન્ટ રિસીપ આવે છે, પેમેન્ટ રિસીપ મને શેર કરી દેવાની છે. જે વિદ્યાર્થી મિત્રો કોર્સ પરચેસ કરી લે અથવા કોર્સ પરચેસ કરવામાં કંઈ પણ ટાઈપનો પ્રોબ્લેમ હોય તો આ નંબર ઉપર મને કોન્ટેક્ટ કરી શકે છે, કોલ કરી લેવાનો છે વિદ્યાર્થી મિત્રો, મેસેજ અથવા કોલ કરી લેશો. વોટ્સઅપ કોલ ના કરશો, નોર્મલ કોલ કરી દો અથવા વોટ્સઅપ મને કરી લેશો તો એનો તરત જ તમને રિપ્લાય આપી દઈશ. ઓકે, જે પણ ક્વેરી હોય એ વસ્તુ મને પૂછી લેશો, મેસેજ કરી દેશો, કોમેન્ટ કરી લેશો વિદ્યાર્થી મિત્રો. અને જે જે વિદ્યાર્થી મિત્રોએ કોર્સ પરચેસ કરી લે એ લોકોની પેમેન્ટ રિસીપ આવે, પેમેન્ટ રિસીપ મને વોટ્સઅપ નંબર આ જ નંબર ઉપર વોટ્સઅપ કરી લેવાની છે, જેથી હું એને વેરીફાય કરી તમને પેડ ગ્રુપની અંદર એડ કરી દઈશ. અને આગળના બધા જ લેક્ચર્સ, હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને પ્રોબ્લેમ એ કે સર હું આજે હું કોર્સ પરચેસ કરું તો પછી આગળના જે કોર્સ જે ચાલી ગયું છે એનું શું? તો વિદ્યાર્થી મિત્રો એના વિડીયોઝ લેક્ચર તો ઓલરેડી અવેલેબલ છે જ, પણ આપણે રિવિઝન પણ સ્ટાર્ટ કરાવીશું. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જોઈન થશે એટલે એનું રિવિઝનનો ટાઈમિંગ પણ એક્સ્ટ્રા આપી દઈશું. ડોન્ટ વરી, મારો ટાર્ગેટ છે 175+. મારો ટાર્ગેટ છે જેટલા પણ વિદ્યાર્થી મિત્રો મારા જોડે જોડાયેલા હોય એ બધા જ વિદ્યાર્થી મિત્રો બેસ્ટમાં બેસ્ટ માર્ક્સ લાવી શકે, એ જ મારો ટાર્ગેટ છે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? તો આશા રાખું છું આ રીતની DDCT તૈયારી કરવાની છે. હજી પણ તમને કોઈ પ્રોબ્લેમ હોય, કોઈ ક્વેરી હોય તો મને કોમેન્ટ કરશો, હું શોર તમને મદદ કરીશ વિદ્યાર્થી મિત્રો. બસ તૈયારી સ્ટાર્ટ કરી લેજો, એવું ના બને કે તૈયારી કરીએ અને સમય ઓછો હોય.
અત્યારે સમય છે એનો પૂરેપૂરો ફાયદો ઉઠાવી લઈશું. બાકી લાસ્ટ એક મંથમાં કે બે મંથમાં ડીડીસીટીનો કોર્સ તૈયાર કરવાથી બેનિફિટ થશે, પણ એટલો બધો બેનિફિટ નહીં થાય જે તમે શરૂઆતથી કરી હશે. ઓકે, તો આશા રાખું છું આ વિડીયો તમારા અને તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરશો. અને વિદ્યાર્થી મિત્રો, હજી સુધી તમે જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો, જેથી દરેક વિદ્યાર્થી મિત્રો આનો લાભ મેળવી શકે. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.